મને આવી તો લઈને આવતા હતા, મારા છોકરાને હું લઈને આવું છું. આ દહીં છે, દહીંને બરોબર લઈ ને એકદમ સ્મૂથ કરી નાખવાનું. અમારો ધંધો મારા જન્મ પહેલાંનો છે, એટલે અહીંથી પાણીની ચાપો છે, ઠંડા પાણી પાઈપ નાખી દે, પાણી તમારું ઠંડુ થાય, ઠંડુ ઠંડુ થાય. આટલા બધા ટાઈપના શ્રીખંડ છે, અને બીજું છે બાસુંદી, અને બાસુંદી પણ આમની બહુ ફેમસ છે. અને અમદાવાદ, બરોડા, બોમ્બે, અમેરિકા બી જાય છે. તિરંગી શિખંડ ને કેસરી કસાટા શિખંડ ને ટોપ આવે છે, અને બાસુંદીમાં એમની બનાવટ જોરદાર. બીજા બધા માવો નાખે છે, આ માવા વગર બનાવે છે એટલે ટોપ લાગે છે. શ્રીખંડ જ ઓનલી ફોર બાસુંદી ને શ્રીખંડ જ. અને નડિયાદમાં મેં પહેલી એવી દુકાન જોઈ કે ખાલી બે જ વસ્તુ, અલગ અલગ ટાઈપના શ્રીખંડ અને બાસુંદી. અને ઉનાળાના ટાઈમમાં કેરીનો રસ ને એ વસ્તુ તો ખરી જ. અંજીરના ટુકડા અંદર છે, આ રાજભોગ છે, આમાં પ્યોર કેસર બદામ ને પિસ્તા આવે છે, અને આ ફેમસ છે આપણો ફ્રૂટ શ્રીખંડ તિરંગી. અને બીજું શ્રીખંડ તમે મોંમાં મૂકશો ને એટલે થોડો ઘણો તમને આમ દાણાદાર લાગશે, એ જ અસલ શ્રીખંડની ઓળખ એ જ છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી આપણે આવી ગયા છે એક જબરજસ્ત શ્રીખંડનો વિડીયો લઈને. 90 વર્ષ જૂની આ પેઢી છે, અને ઉપર તમે નામ જોઈ શકો છો, ભાવસર કેસરલાલ રણછોડદાસ. 90 વર્ષથી પણ જૂનામાં જૂની પેઢી છે. અને આ જે એરિયા છે, એરિયા કહેવાય છે સાંત બજાર, એટલે નડિયાદનો બહુ જૂનામાં જૂનો એરિયા કહી શકો, અને બહુ ફેમસ એરિયા કહી શકો સાંત બજાર. બજાર એરિયા જ છે એટલે થોડી ઘણી ચહેલ પહેલ તો રહેશે જ. તો આ વિડીયોમાં આપણે કવર કરીશું શ્રીખંડનું મેકિંગ પ્રોસેસ, કે કઈ રીતે શ્રીખંડ બને છે એની બેઝિક પ્રોસીજર જોઈશું, કેટલા વર્ષ એમની હિસ્ટ્રી શું છે, હિસ્ટ્રી પણ આપણે કવર કરીશું. અને દરેક શ્રીખંડ આમનો, ખાસ કરીને તિરંગા શ્રીખંડ પણ છે, એ પણ બહુ ફેમસ છે, સાથે ઇવન બાસુંદી, અને આ બંને વસ્તુમાં એમની માસ્ટરી છે. તો ચાલો આવી જાઓ. બીજી બ્રાન્ચ છે જે સિટી પોઈન્ટ છે, પારસ સર્કલ પર સિટી પોઈન્ટ, એક્ઝેક્ટ એની સામેની સાઈડ. આ છે પારસ સર્કલ સિટી પોઈન્ટ, અને એક્ઝેક્ટ સિટી પોઈન્ટની સામેની સાઈડ. નામ ભરત કુમાર કિશોરલાલ ભવસાર છે. અમારો ધંધો મારા જન્મ પહેલાનો છે. પહેલા તો અમે મીઠાઈ ને બધું બનાવતા હતા, બીજા શ્રીખંડ નું વધારે ચાલુ થઈ ગયું એટલે ભાઈ શ્રીખંડ મીઠાઈ નું બધું બંધ કરી દીધું, ખાલી શ્રીખંડ ને મીઠો જ બનાવીએ છીએ. ના, એમાં ભઠ્ઠીઓ છે, મારી ગેસની ભઠ્ઠીઓ છે, એના પર દૂધ ગરમ કરીએ છીએ. તો પહેલાં બીડી જોતું ગરમ રાખવાનું. બીજું આ કુલર છે અમારું, દૂધ ઠંડુ કરવાનું કુલર છે. આ ગરમ દૂધ છે, ઉકાળેલું છે. આ અંદર ગરમ દૂધ વેડવાનું મારે. એટલે અહીંથી પાણીની ચાપો છે, ઠંડા પાણી પાઇપ પાણી નાખી દે, પાણી તમારું ઠંડુ થાય, ત્યારે ઠંડુ ઠંડુ થાય. અચ્છા, એટલે આ એક ટાઈપનું હીટ એક્સચેન્જર તમે. બસ એક કલાકમાં 50 પણ દૂધ ઠંડુ થઈ જાય તમારે. એ ઠંડુ જે માપનું ઉમેરવાનું હોય, તો અડધું ગરમ અડધું ઠંડુ, જે માપનું આમ શીખું ગરમ હોય એનું મેળવીએ છીએ. અને પછી એના પછી દહીં હોય, દહીં એકદમ એ કરી અને પછી અંદર નાખી દેવાનું અને લઈ કાઢવાનું. આ દહીં છે, દહીંને બરોબર લઈ અને એકદમ સ્મૂથ કરી નાખવાનું, બરોબર લઈ કાઢે એટલે દહીંનું દહીં ને થઈ જાય. 200 લિટર 3-4 કિલો દહીં નાખી બેટ પૈ ઢોકી દેવા છે. 5-6 કલાક જેવું રાખવાનું પછી. 5-6 કલાક. હા, આ કોસ્ટર છે મારો, આ કોસ્ટર છે. આ ફ્રૂટ ચિકન છે. ફ્રૂટ ચિકન. હાજી, અમેરિકન ડ્રાયફ્રૂટ છે. આ કેસર ઇલાયચી છે. કેસર ઇલાયચી, હા. ઓછો પછી 50 જૂની છે.
કેસરલાલ શ્રીખંડ વાળાનો ફેમસ માં ફેમસ શ્રીખંડ મળે છે, અને અમદાવાદ બરોડા બોમ્બે અમેરિકા બી જાય છે, ટોપ આવે છે, અને બાસુદીમાં એમની બનાવટ જોરદાર, બીજા બધા માવો નાખે છે, આ માવા વગર બનાવે છે એટલે ટોપ લાગે છે, અને દૂધ એટલું બધું બારે છે બાસુંદીમાં, ના પૂછો વાત, આટલા બધા ટાઈપના શ્રીખંડ છે. અને બીજું છે બાસુંદી, અને બાસુંદી પણ આમની બહુ ફેમસ છે. ગાઈસ તો આ છે બાસુંદી, અને જે બાસુંદીની થિકનેસ હોવી જોઈએ ને, એટલે કે વધારે પડતી થીક નહીં અને બહુ પાતળી પણ નહીં, અને ફર્સ્ટ ક્લાસ આમ ડ્રાય ફ્રૂટ ઉપર. ચાલો ફાઇનલી બાસુંદી ટ્રાય કરીએ. વાહ, ગજબની થિકનેસ છે, એકદમ પ્રોપર તમને આમ રબડીની ફિલિંગ આવશે, અને ડ્રાયફ્રૂટની જે અંદર ફ્રેશનેસ છે ને ભાઈ, એક નંબર. અને બાસુંદી એટલી બધી સ્વીટ પણ નથી, તમે આખો ગ્લાસ પી જાવ તો તમારે બહુ સુગર થઈ જાય મોંમાં, એવું નથી, તમે આખો ગ્લાસ પી જાવ તો બી તમને મજા આવશે, બીજો ગ્લાસ માગશો. વર્ષોથી અમે કહીએ છીએ, અને અમારી ત્યાં મહેમાન આવે તો મહેમાનને બી આ જ ખવડાવીએ છીએ. તમે પોતે નડિયાદના જ છો ને? નડિયાદના જ છું. તમે બધા નડિયાદના છો, તો આખા નડિયાદ સિટીમાં જોવા જઈએ તો આમના જેવો શ્રીખંડ બીજે કશે કોઈ જગ્યાએ નહીં, કોઈ જગ્યાએ નહીં, એમના જેવો શ્રીખંડ કોઈ જગ્યાએ નથી બનતો. કેસરી ઇલાયચી છે આપણો, આમાં ઇલાયચી આવે છે, અને કસાટા છે, કસાટા એમાં કાજુ દ્રાક્ષ ને જેલી આવે છે. આ બીજો છે આપણો અંજીર કાજુ, બટરસ્કોચ, અંજીર કાજુ બટરસ્કોચ ફ્લેવર આવે છે, અને છે આપણો આ અમેરિકન ડ્રાયફ્રૂટ, આમાં ચોકલેટ કાજુ બદામ ને જેલી આવે છે. આ છે આપણો મેંગો, મેંગો મેંગો, અને આ છે આપણો ગ્રીન પિસ્તા, આ સ્ટ્રોબેરી છે, સ્ટ્રોબેરી, આ ચોકલેટ છે, ચોકલેટ છે, આ રાજભોગ છે, આમાં પ્યોર કેસર બદામ ને પિસ્તા આવે છે, અને આ ફેમસ છે આપણો ફ્રૂટ શ્રીખંડ તિરંગી. તો ગાઈસ આ તમે જોઈ શકો છો તિરંગી શ્રીખંડ, સફરજન આવે, ચીકુ આવે, ચીકુના કટકા હું તમને બતાવું, આ કદાચ તમને દેખાતું હશે ઉપર, ઉપરની સાઈડ ચીકુ છે, અને શ્રીખંડનું જે ટેક્સચર હોવું જોઈએ ને થોડું ઘણું, એજ ટેક્સચર છે, એવું નથી કે ભાઈ તમે મઠો બની ગયો હોય, એટલે આ જ ઓળખ છે પ્રોપર શ્રીખંડની આપણે. ચાલો ફાઇનલી ટ્રાય કરીએ આમનો હોટ ફેવરેટ તિરંગી શ્રીખંડ. ખરેખર પણ ગજબનો શ્રીખંડ એકદમ ફ્રેશ બનેલો છે, ખબર પડી જાય, કેમ કે જરા પણ ખટાશ નથી, જરા પણ શ્રીખંડમાં ખટાશ નથી. અને બીજું, શ્રીખંડ તમે મોંમાં મૂકશો ને એટલે થોડો ઘણો તમને આમ દાણાદાર લાગશે, એ જ અસલ શ્રીખંડની ઓળખ એ જ છે, થોડોક ઘણો દાણાદાર લાગશે, અને શ્રીખંડની ચમચી જેવી મોંમાં મૂકીને એટલે તરત આમ ઓગળવાનું ચાલુ થઈ જાય. આમાં શ્રીખંડને ખાવાની જરૂર નથી, ખાલી જીભ પર જ મૂકવાની જરૂર છે. અમે ચાર શ્રીખંડ ટ્રાય કર્યા, ચાર શ્રીખંડ એકદમ બેસ્ટ ક્વોલિટીના કહી શકું, અને શ્રીખંડમાં એવો કોઈ તમને સ્ટ્રોંગ ફ્લેવર નહીં લાગે, કે આ રોઝ છે તો રોઝનો એકદમ સ્ટ્રોંગ ફ્લેવર નહીં લાગે, એકદમ માઇલ્ડ ફ્લેવર લાગશે, એટલે તમે આમ એન્જોય કરી શકો એ ટાઈપનો ફ્લેવર લાગશે. બીજું, શ્રીખંડ જેવો તમે મોંમાં મૂકશો ને એટલે તમને એક પ્રોપર ઓગળવાનું ચાલુ થઈ જશે, જે એનું દાણાદાર ટેક્સચર છે, ખરેખર પણ મજા આવી. શ્રીખંડની બેસ્ટ ક્વોલિટી પણ હું કહી શકું નડિયાદમાં. અને બાકી શ્રીખંડના હમણાં ભાવ ચાલુ થાય છે 310 થી ને, 310 રૂપિયા કિલોથી, 310 થી 340, 300 રાજભોગ આવે, 360 રૂપિયા, એમાં કેસર બદામ પિસ્તા વાળાનો બરાબર, કેસર બદામ પિસ્તા આવે, બીજા ડ્રાયફ્રૂટ આવશે બધા, અંજીર કાજુ આવશે, કેસર લઈ જવા 310 રૂપિયા. અને બાકી તમારે બીજી કોઈ બ્રાન્ચ ખરી? બીજી અમારી બીજી બ્રાન્ચ પારસ સિનેમા, પારસ જે પારસ સર્કલ લગાવે છે, પારસ સર્કલ પાસે. અરે ભાઈ આ બાસુંદી તો એક અલગ લેવલની જ છે, બાસુંદીનો જો હું તમને એ બતાવું, થિકનેસ બતાવું, હવે એક પ્રોપર થિકનેસ છે, એટલે સાવ એકદમ પાતળું બી નથી અને સાવ એકદમ જાડું રબડી જેવું બી નથી, આ એકદમ વચ્ચેનું ટેક્સચર છે. અને હા, બીજી એક વસ્તુ કહી દઉં કે આમનો જે શ્રીખંડ મેં ટ્રાય કર્યું અને જે બાસુંદી ટ્રાય કરી, એ દરેક વસ્તુ વધારે પડતું સ્વીટ નથી, કે એક ચમચી તમે ખાઓ ને તમારું મોઢું સુગર થઈ જાય એવું નથી, એકદમ પ્રોપર દરેક વસ્તુ એકદમ માઇલ્ડ અને બેલેન્સ રાખેલી છે. નાના છોકરાને તો ભાવે જ છે શ્રીખંડ, અને ઉંમરવાળા હોય ને એ પણ આરામથી એન્જોય કરી શકે એવો ટેસ્ટ છે. બેસ્ટ ક્વોલિટીનો શ્રીખંડ અને બેસ્ટ ફ્લેવર, અને ઇવન તિરંગા તો ભાઈ અહીંયા ધૂમ મચાવે છે.